નમસ્કાર વંદે માતરમ હું હિના ગોહિલ શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ બેમાં અભ્યાસ કરાવું છું આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ બે પ્રકરણ બે જૂઠમાં ગણવું અને એમાં આજે આપણે ટૉપિક ચડતા ક્રમ શીખીશું ચડતા ક્રમને અંગ્રેજીમાં કહેવાય છે એસેન્ડિંગ ઓર્ડર હવે આપણે જોઈએ છીએ કે તમે પણ કેટલીક વાર સીડી ચડીને જાઓ છો બરાબર ને સ્કૂલે આવો છો ત્યારે પણ સીડી ચરો છો ત્યાર પછી કોઈના ઘર હોય તો ત્યાં પણ પગઠિયા હોય છે તો આપણે પગઠીયા ચડીએ છીએ ત્યારે સૌથી પહેલાં કેવું પગઠિયું આવે છે તો કે પહેલાં નંબરનું તો આ ચડતા ક્રમમાં પણ એ જ વસ્તુ છે તો કે ચડતા ક્રમમાં પણ આપણે ચડીએ છીએ બરાબર ને તો ચડતા ક્રમમાં આપણે નીચેથી ઉપર તરફ ચડવું પડે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ મેં એક સરસ મજાની સીડી દોડી છે અને આ સીડી પર એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન અને છપ્પન સત્તાવન આમ અંકો આપ્યા છે તો આ પંચાવન નંબરનું પગઠિયું છે એ પ્રથમ છે આગળ જઈએ તો બાવન નંબરનું પગઠિયું આવે છે તો એકાવન પછી કયો ક્રમ આવ્યો બાવન બાવન પછીનું આગળનું પગઠિયું છે ત્રેપન ત્રેપન પછીનું પગઠિયો છે ચોપન ચોપન પછીનું પગઠિયું છે પંચાવન પંચાવન પછીનું પગઠિયું છે છપ્પન અને છપ્પન પછીનું પગઠિયો છે સત્તાવન આમ આપણે જેમ આગળ પગઠિયા ચડીએ છીએ એટલે કે આપણે જેમ આગળ ક્રમ વધીએ છીએ તેમ મોટી સંખ્યા થાય છે એટલે કે સૌથી પહેલાં કઈ સંખ્યા આવી નાની અને પછી જેમ આપણે આગળ વધીએ છીએ તેમ સંખ્યા મોટી ક્રમમાં આવે છે તો ચર્તા ક્રમમાં આ જ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે સૌથી પહેલાં નાની સંખ્યા આવી શકે છે પછી જેમ આપણે આગળ વધીએ તેમ મોટી સંખ્યા આવે છે તો અહીંયા આપણે એક એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ તો તમે અહીંયા જુઓ છો આ છે ઇયર બરાબર ને ઇયર તો બધાએ જોઈ છે ને તો એ ઇયરમાં મેં કેટલાક અંકો દર્શાવ્યા છે હવે આ અંકો દર્શાવ્યા છે તેમાં સૌથી પહેલાં કયો અંક છે તો કે નવ હવે તમે જુઓ છો કે આપણે ચડતા ક્રમ શીખીએ એટલે પહેલાં જે સંખ્યા હોય ત્યાર પછીનો સંખ્યાનો અંક આપણે લખવાનો અહીંયા આપણે મિસિંગ નંબર્સ લખ્યા છે મિસિંગ એટલે ખૂટ્ટી સંખ્યા બરાબર તો નવ પછી કયો નંબર આવે તો કે દસ તો આપણે અહીંયા લખીશું દસ હવે દસ પછી કયો ક્રમ આવશે અગિયાર અગિયાર પછી કયો ક્રમ આપે તો કે બાર તો અહીંયા આપણને બાર લખેલો જ છે તો બાર પછી આપણે કયો ક્રમ લખીશું તેર તેર પછી કયો ક્રમ આવશે ચૌદ ચૌદ પછી કયો ક્રમ આવે પંદર અને પંદર પછી કયો ક્રમ આવે તો કે સોળ તો અહીંયા સોળ આપણને લખેલો જ છે આમ ચરતા ક્રમને સીઢી ગણતરી પણ કહેવામાં આવે છે એટલે કે આપણે જે અંક લખ્યો હોય એમાં સીધા ક્રમમાં જોવાનો સીઢી ગણતરી કરીને આપણે લખી શકીએ હવે બીજું તમે અહીંયા જોઓ છો તો અહીંયા પણ મેં બીજા ત્રણ ચરતા ક્રમ લખ્યા છે એને આપણે સીડી દ્વારા દર્શાવ્યા છે તો આપણે જેમ સીડી તમે પણ જોઓ છો બરાબર ને કેટલાકના ઘરે લાકડાની સીડી પણ હોય છે તો તમે ચડો છો એ રીતના આપણે અહીંયા અંકને ગોઠવવાના છે તો સૌથી પહેલાં આપણે નંબર એક જોઈશું તો એમાં અંક આપેલા છે પાંત્રીસ બત્રીસ ઓગણચાળીસ અને છત્રીસ તો બાર મિત્રો હવે તમે આમાં ધ્યાનથી જોશો તો સૌથી પહેલાં આપણે કઈ સંખ્યા શોધવાની નાની તો તમે આમાં જોશો તો આપણા દરેક અંક કઈ લાઈનના છે તો કે ત્રીસ પછીની લાઇનના છે તો આપણે સૌથી પહેલાં દશકની અંક નીચે લીટી કરી દેસું આ ચર્તા ક્રમ આપણે બીજી રીતે પણ શીખી શકીએ એક તો સૌથી પહેલાં નાની સંખ્યા શોધવાની અથવા તો દરેક દશકના અંકની નીચે લીટી કરવાની હવે આ થઈ જાય એટલે આપણને ખબર પડી જાય છે કે દરેક દશકનો અંક કેવો છે સરખો જો દરેક દશકનો અંક સરખો હોય તો આપણે એકમનો અંક જોવો પડે હવે આપણે એકમનો અંક જોઈશું તો અહીંયા છે પાંચ બે નવ અને છ તો હવે તમારે વિચારવાનું કે આપણે એકમના અંકમાં કયો અંક સૌથી નાનો તો કે બે એટલે કે બત્રીસ નંબરનો જે અંક છે એ સૌથી નાનો છે તમે આ વસ્તુ બે રીતે પણ કરી શકો જો તમને સૌથી નાનો અંક શોધતા આવડતો હોય તો પણ કરી શકો છો અથવા તો આ રીતે પણ તમે ક્રમ ગોઠવી શકો છો તો સૌથી નાનો અંક કયો છે બત્રીસ તો એને આપણે લખીશું સૌથી નીચે કારણ કે આપણે સીડી પરથી ઉપર જવાનું છે ત્યાર પછી આપણે હવે કયો અંક બાકી રહ્યા તો કે પાંત્રીસ ઓગણચાલીસ અને છત્રીસ તો હવે આ ત્રણમાં આપણે કયો અંક સૌથી નાનો તો આપણે એકમનો અંક જોઈશું તો પાંચ નવ અને છ તો પાંચ નવ અને છમાં કયો નાનો તો કે પાંચ એટલે કે પાંત્રીસ અંક બત્રીસ પછી કયો અંક આપણે આવશું પાંત્રીસ તો આપણે અહીંયા લખીશું પાંત્રીસ ત્યાર પછી આગળ વધીએ તો આ બે અંકમાં હવે કયો નાનો તો હવે આપણે છત્રીસ ઓકે અને ત્યાર પછી છેલ્લે લાસ્ટમાં આવશે ઓગણચાળીસ તો આ રીતે આપણે ચડતા ક્રમમાં આગળ વધી શકીએ છે તો બરાબર ધ્યાનપૂર્વક આપણે નાની સંખ્યા પહેલાં શોધવાની અને ત્યાર પછી આપણે ક્રમમાં લખવાનું હવે પછીનું છે એ ખૂબ જ સરળ છે તમે જોઈ શકો છો કે સાઠ ત્રેવીસ ચાર અને બાર તમને દરેકને એકરા તો આવડે જ છે તો સૌથી પહેલાં આપણે એક અંકની સંખ્યા હોય ને એ સૌથી નાની કહેવાય તો અહીંયા એક અંકની બે સંખ્યા છે સાઠ અને ચાર તો સાઠ અને ચારમાં આપણે કઈ સંખ્યા નાની તો કે ચાર તો અહીંયા આપણે લખીશું ચાર અને ત્યાર પછી લખીશું સાઠ બે અંક કરતાં એક અંકની સંખ્યા નાની કહેવાય એટલે પહેલાં એક અંકવાળી લખી દેવાની હવે આપણે જોઈશું તો ત્રેવીસ અને બાર તો ત્રેવીસ અને બારમાં આપણે જોઈશું તો આમાં દશકનો અંક છે એક અને આમાં દશકનો અંક છે બે તો બે અને એક કરતાં કયો નાનો તો કે એક એટલે આપણે બાર એ પહેલાં આવશે એટલે કે બાર અને ત્રેવીસમાં બાર એ નાની સંખ્યા અને ત્રેવીસ મોટી સંખ્યા અને છેલ્લે લાસ્ટમાં આપણે લખીશું ત્રેવીસ ત્યાર પછી ત્રીજું જોઈએ તો તેતાળીસ ચુમ્માળીસ એકતાળીસ અને બેતાળીસ તો અહીંયા પણ આપણે દશકના અંક નીચે લીટી કરી દઈએ તો તમે જોશો તો દરેક દશકના અંક કેવા છે સરખા જો દરેક દશકના અંક સરખા હોય તો એકમનો અંક જોવાનો તો ત્રણ ચાર એક અને બે તો સૌથી નાનો અંક કયો એક એટલે કે આપણે એકતાલીસ વાળી લાઇન સૌથી પહેલાં લખીશું ત્યાર પછી ત્રણ ચાર અને બે તો બે વાળી રકમ એ સૌથી નાની કહેવાય એટલે લખીશું આપણે બેતાળીસ બરાબર ત્યાર પછી આ બેમાં જોઈએ તો ત્રણ અને ચાર એકમનો અંક છે ત્રણ અને ચાર તો ત્રણ એકમ હોય એ સંખ્યા નાની અને સૌથી છેલ્લે આવશે બે ચોગરા ચુમ્માળીસ તો અહીંયા પણ આપણે જોયું તો ચડતા ક્રમમાં આપણે એટલે કે સીડી ચડીએ છીએ ત્યારે કયા નંબરનું પગથિયું પહેલાં આવે એકતાલીસ પછી બેતાળીસ બેતાળીસ ચુમ્માળીસ તો બાર મિત્રો તમે આ ચર્તા ક્રમમાં જોયું તો દરેકમાં આપણે યાદ રાખવાનું છે કે નાની સંખ્યા સૌથી પહેલાં આવે અને ત્યાર પછી આપણે ક્રમમાં આગળ વધવાનું અને સીધી ગણતરી કરવાની વન માત્રમ